શું છે ને મિસ્ટર રાણા, જે બલાત્કાર કરે છે ને એને વકીલો પણ સહેલાઈથી મળી જાય છે. અને વકીલો મળી જાય છે પછી બધા કાયદાઓથી એને જલ્દીથી જલ્દી બેલ આપી દેતા હોય છે. નહીં મિસ્ટર રાણા, શરમ કપડા ઉતારવા વાળાઓને નથી આવતી, જેના કપડા ઉતરતા હોય ને એને આવતી હોય છે. કારણ કે જે કપડા ઉતારતું હોય છે ને એની પાસે બધા પ્લાનિંગ્સ હોય છે, બધા વિચારો હોય છે કે હું કઈ રીતે કપડા ઉતારીશ. પણ જેના કપડા ઉતરતા હોય છે ને એને ક્યારે એક્સપેક્ટ પણ નથી કર્યું હતું કે મારા કપડા ઉતરશે, એટલે જે વ્યક્તિને શોક લાગે છે. અને શોકમાં ને શોકમાં એ કેસ નથી કરી શકતી. યોર ઓનર, સ્ત્રીઓને મર્યાદાના ઘણા બધા ઉમરાઓ ઓળંગવાના હોય છે. સ્ત્રીઓની જંગ માત્ર ઘરની બહારવાળા લોકો સાથે નથી હોતી, પણ ઘરના લોકો સાથે પણ હોય છે. પણ જ્યારે ઘરવાળાનો સાથ નથી હોતો ત્યારે બિચારી શું કરે? જો ઘરના લોકોનો સાથ હોય ને તો એ દુનિયા સાથે લડી જતી હોય છે. અને જ્યારે ઘરનાનો સાથ ન મળે ત્યારે બે જ વસ્તુ થતી હોય છે. એક, કાં તો સ્ત્રી જંગ લડતા લડતા વર્ષો નીકળી જતા હોય છે અને પછી એ પોતાનામાં જ થાકી જતી હોય છે. અને બીજું એ થાય છે કે એ જ સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને, પોતાનું ઘર બાળક બધું જ છોડીને બહાર લડવા નીકળે છે અને આવા લોકોના સામે થાય છે. યોર ઓનર, હું એમ નથી કહેતી કે દરેક પુરુષો ખોટા જ હોય છે, સ્ત્રીઓ પણ ખોટી હોય છે. જેમ મિસ્ટર રાણાએ કહ્યું કે કાયદાઓ સ્ત્રીઓ માટે બન્યા છે અને સજાઓ પુરુષો માટે, અને આ જ વાતનો ઘણી બધી સ્ત્રીઓ ફાયદો પણ ઉપાડતી હોય છે. બસ મારે ખાલી એટલું કહેવું છે કે કોઈને ખોટું પુરવાર કરવા એ મહત્વનું નથી હોતું. મહત્વનું એ હોય છે કે અવાજ ઉપાડવો. અને જ્યારે સ્ત્રી અવાજ ઉપાડે છે ને ત્યારે એ અવાજ એની અંતર આત્માથી આવેલો હોય છે, તો એ અવાજ આખી દુનિયા પણ સાંભળતી હોય છે. બસ માયલો, હવે મારે બીજું કંઈ જ નથી કહેવું. મિસ્ટર રાણા, તમારે કાંઈ કહેવું છે? નો 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 યોર. આ કોર્ટે બંને તરફથી દલીલો સાંભળી છે, બંને તરફના પુરાવા જોયા અને સાંભળ્યા છે, ને આ કોર્ટ એ નતીજા પર આવી છે કે મિસ્ટર રાકેશ સંઘવી મિસિસ શેફાલી માણેકને મોલેસ્ટ કર્યા હતા. અને એને બ્લેકમેલ પણ કર્યા હતા. આ દેશમાં સ્ત્રીનું માન નહીં રાખવાનું, સ્ત્રીને ઈજા કરવાની, સ્ત્રીને જબરદસ્તી કરવી એ ગુનો છે. આ ગુનો હેતર મિસ્ટર રાકેશ સંઘવીને
અને જો એમના ઘરના એકમાત્ર કમાવાવાળા વ્યક્તિ હશે તો પછી એમના પરિવારનું શું થશે? એમના કરેલા કુકર્મોની અને એમની માનસિકતાની એમાં એમના પરિવારનો શું વાંક છે? હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે એમને બીજી જે સજા આપવી હોય આપો, પણ ફાંસી નહીં. ફેસલા આપ્યા છે, આજે મારે આ દાયરામાંથી બહાર આવવું છે. સમાજ માટે, આવી સ્ત્રીઓ માટે એક દાખલો બેસાડવો છે. આ કોર્ટ મિસ્ટર રાકેશ સંઘવીને જનતાને હવાલે કરે છે. તમે નક્કી કરો કે આવી માનસિકતાને કેમ રોકવી જોઈએ. વર્ષોથી આપણા દેશમાં મોલેસ્ટેશન આ મુદ્દાને લઈને માત્ર ચર્ચાઓ જ થાય છે, પણ આજે ચર્ચા નહીં, આ ન્યાયની દેવી આંખની પટ્ટી ખોલીને માત્ર ગુનેગારને જ જોશે, સજા આપવાવાળાને નહીં. આ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે તો તે ગુનો નહીં ગણાશે. નહીં સાહેબ, સાહેબ મારી સજા માફ નહીં કરો. તમે આ લોકોને હવાલે મને કરશો ને તો આ લોકો મને જીવતો નહીં છોડે. સાહેબ પ્લીઝ મારી સજા માફ નહીં કરો. પણ ગુનો મારાથી પણ થયો છે. ગુનો? યસ, હું બાય પ્રોફેશન લોયર નથી. આ શું બોલો છો તમે? યસ માય લોર્ડ, મેં જે પણ સાથે ડોક્યુમેન્ટ અટેચ કર્યા હતા એ ખોટા છે. અને હું જૂઠું બોલીને આ કેસ લડી. મહેક માણે, કાયદાની દ્રષ્ટિએ આ ગુનો જ કહેવાય. સર, એને એ રસ્તો મેં દેખાડ્યો હતો. એટલે ગુનેગાર તો હું પણ છું જ. તમે? હું મહેક માણેકનો હસબન્ડ છું, હર્ષ માણેક. મિસ્ટર માણેક, કોર્ટ ડિટેલની ડિમાન્ડ કરે છે. હું આપીશ. ગુનો મેં અજાણતા નથી કર્યો, તે જાણી જોઈને કર્યો છે, એટલે વિગતો તો હું આપીશ જ. માય લોર્ડ, શું છે ને કે આખા અમદાવાદમાં કોઈ મિસ્ટર રાણાની અગેન્સ્ટ કેસ લડવા નથી માંગતું. મિસ્ટર રાણાએ અમને પહેલા દિવસે જ ધમકી આપી હતી કે કોઈ મારી સામે નહીં લડે. અને અને એવું જ થયું. મેં બધા લોયર્સને ફોન કર્યા. મેં મારાથી જે
હતી અને એ વસ્તુ મારાથી સહન નહોતી થઈ રહી. જો હું આ ખોટું ના બોલત તો સોને ન્યાય મળત? જે સજા આપ્યો એને સજા આપજો, પણ પ્લીઝ તમે આજે ફેસલો લીધો છે ને એને પ્લીઝ નહીં બદલતા. મેં આ સત્યનો સાથ એટલે લીધો કે હું સત્યને બધાની સામે લાવી શકું. આ કોર્ટ મિસિસ મહેક માણેકને 5 લાખનો દંડ કે 6 મહિનાની સજા સંભળાવે છે. જો જેલમાં ન જવું હોય તો તમારે સરે દંડ હું ભરી દઈશ. ધ કોર્ટ ઇઝ એડજોર્ન. હવેથી આ વેદસિંહ રાણા તમારાથી ડરે છે. આજ પછી જ્યારે જ્યારે કોર્ટમાં સત્યને ઢાંકવા માટે અસત્યનો સહારો લેવાનો વિચાર પણ આવશે ને ત્યારે તમે જરૂર યાદ આવશો. મિસ્ટર રાણા, સત્યનો સાથ અને સહારો લેશો ને તો નો ડાઉટ કેસ જીતવામાં થોડી વાર લાગશે, પણ જ્યારે કેસ જીતશો ને ત્યારે બહુ પ્રાઉડ ફીલ થશે. અને એવું કરવા માટે તમારે એક સ્ત્રી બનવું જરૂરી છે, રાઈટ? માણસ બનવું પડશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.
શબ્દો ખૂટી રહ્યા છે મહેક, કેવી રીતે તારો આભાર માનો એ જ નથી ખબર પડતી. માફી માંગવાની જરૂર નથી કુણાલ, તમને અહેસાસ થયો એ જ ઘણું છે મારા માટે. ચાલો હવે જે થયું એ બધું ભૂલી જાઓ. તમારું મૌન ઘણું બધું કહી રહ્યું છે મને.